મિહિર રાવલ આપની સાથે લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ પદનામિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ભાજપની જોડી નંબર વન એવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. જીત બાદ ગુજરાત આવી રહેલા પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સ્વાગતની ભવ્ય તૈયારી કરવામાં આવી છે. એરપોર્ટ પરના પક્ષના તમામ દિગ્ગજો હાજર રહેવાના છે અને પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું સ્વાગત કરવાના છે. સ્વાગત બાદ પીએમ મોદી અને અમિત શાહ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. એરપોર્ટથી પ્રધાનમંત્રી રિવરફ્રન્ટ થઈ ખાનપુર પહોંચશે, જ્યાં જેપી ચોકમાં યોજાનારી જાહેરસભાને પ્રધાનમંત્રી મોદી સંબોધશે. આ જાહેરસભામાં પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડશે. જેપી ચોકમાં સભાને સંબોધન બાદ પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર જવા રવાના થશે. ગાંધીનગરમાં માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે પ્રધાનમંત્રી મોદી રાયસણ ખાતે તેમના નિવાસસ્થાને જશે. પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહનો આજે ગુજરાત પ્રવાસ. ભવ્ય જીત બાદ ભાજપે 303 બેઠકો મેળવી અને એનડીએની જો વાત કરીએ તો એનડીએના ઘટક દળો સાથે બેઠકોનો આંકડો પહોંચ્યો 353. અને ત્યારે આ જીત બાદ અને ફરી એક વખત પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા પહેલા પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ. નરેન્દ્ર મોદી અમિત શાહ બંને આવી રહ્યા છે ગુજરાત અને માતા હીરાબાના આશીર્વાદ લેશે પ્રધાનમંત્રીના પદ પર પહોંચતા પહેલા. ફરી એક વખત શપથ લેતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માતા હીરાબાના આશીર્વાદ લેશે. તો ખાનપુરમાં જેપી ચોક ખાતે સંબોધન સભાનું આયોજન કરવામાં આવ્યું છે. હીરાબાના આશીર્વાદ લેશે એ પહેલા એક સભાને સંબોધન કરશે. તો સંવાદદાતા બ્રિજેશ દોશી જોડાઈ ચુક્યા છે, તેમની સાથે સીધી વાત કરી. બ્રિજેશ, આજે મહાજીત બાદ પ્રથમ ગુજરાતની મુલાકાત, કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાજપના કાર્યકર્તાઓમાં? મિહિર, જે વાત કરવામાં આવે તો મહાજીત બાદ પીએમ આવી રહ્યા છે. 2012 બાદ પહેલી વખત પીએમ અહીંયા પહોંચશે, એટલે લગભગ 7 વર્ષનો અંતરાય રહેશે. આજ સ્થળે પીએમ સભા કરશે. 2012માં મુખ્યમંત્રી તરીકે જ્યારે તેમને જીત મળી છે ત્રીજી વાર, ત્યારબાદ આ સ્થળે પીએમએ સભા કરી હતી. આ જ સ્ટેજ છે કે જ્યાંથી નરેન્દ્ર મોદીએ સભા કરી હતી 2012માં, અને હવે 2019માં તેઓ અહીંયા સભા કરવા આવી રહ્યા છે. તમામ તૈયારીઓને આખરી રૂપ અપાઈ રહ્યું છે. ભાજપના નેતાઓ તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે અને તે કામ હાલ ચાલી રહ્યું છે. આ જ સ્થળે 2012માં નરેન્દ્ર મોદી પીએમ બને તેવા નારા લાગ્યા હતા અને તે જ સ્થળ છે આ, એટલે એનું એક ઐતિહાસિક મહત્વ છે. ભાજપનું કાર્યાલય ગુજરાતમાં ભાજપની શરૂઆત અકરાઈથી થઈ, એટલે તેના કારણે પણ એનું ઐતિહાસિક મહત્વ છે. અને બીજી વાત, નવું સૂત્ર હવે જે ભાજપનું છે, સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ, જે ગઈકાલે પ્રધાનમંત્રીએ આપ્યું, તે અહીંયા લગાવવામાં આવી રહ્યું છે. આના ઉપર ફૂલ રાખવામાં આવશે અને ડિઝાઇન કરવામાં આવશે. સાથે ભારતનો નકશો હશે. ભારતના નકશા ઉપર જે છે તેની આસપાસ આ ત્રણ વસ્તુ જોવા મળશે, સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ. આ ત્રણ અત્યાર સુધી સબકા સાથ સબકા વિકાસ બે સ્લોગન હતું, સૌનો સાથ સૌનો વિકાસ જે ગુજરાતીની વાત હતી તે સ્લોગન હતું, પરંતુ હવે ગઈકાલે જે રીતે પીએમએ સૂત્ર આપ્યું છે સબકા વિકાસ વાળું, તે રીતે હવે જે છે આ એક નવું સૂત્ર વધ્યું છે અને તે સૂત્રની શરૂઆત અહીંથી સમગ્ર દેશની અંદર મેસેજ હશે. પીએમએ ગઈકાલે જ આ સૂત્ર આપ્યું છે અને હવે એ સૂત્રને લઈને જે છે તૈયારીઓ જે છે તેની કરવામાં આવી રહી છે. અહીંયા જે છે એ કાર્યાલય છે, ભાજપનું કાર્યાલય, ઐતિહાસિક કાર્યાલય આ એટલા માટે છે કારણ કે ગુજરાતમાં ભાજપની શરૂઆત આ કાર્યાલયથી થઈ. 1984માં જ્યારે ભાજપ પાસે 2 બેઠકો હતી ત્યારે આ કાર્યાલય અહીંયા તેમના માટે મહત્વનું હતું અને આજે 2 માંથી 353 ઉપર જે એનડીએ પહોંચ્યું છે અને 303 ઉપર ભાજપ, તો એ આ કાર્યાલય મહત્વનું છે. આ જ એ સભા સ્થળ છે કે જ્યાં 2012ની અંદર પીએમ મોદી બને, મોદી પીએમ બને તે પ્રકારના નારા લાગ્યા હતા, એટલે સીધી રીતે આ સ્થળનું ઐતિહાસિક મહત્વ છે. પીએમ માટે ઇમોશનલ ટચ, એક લાગણીસભર એક દ્રશ્ય અહીંયાથી પીએમ માટે રહેશે અને આજનું તેમનું જે સંબોધન હશે એ સંબોધન પણ એ જ પ્રકારનું હશે જેની અંદર એ વાત જોવા મળશે. સ્ટેજ તરફ જઈએ કે જ્યાં તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પીએમ જે છે આ રૂટ ઉપરથી અહીંયા પહોંચશે અને પીએમ ની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેશે, એટલે તમામ જે તૈયારીઓ છે તેને લઈને અહીંયા કરવામાં આવી રહી છે. સિક્યુરિટી બંદોબસ્ત પણ પીએમ એસપીજી સુરક્ષા હોવાથી તે પ્રકારનો બંદોબસ્ત અહીંયા જોવા મળી રહ્યો છે. તમામ રીતે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે અને પોલીસે સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યો છે. આપણી સાથે આઈકે રહે છે, એમની સાથે વાત કરીશું. બાપુ, કાર્યકરોમાં કેટલો ઉત્સાહ રહેશે આજની આ જંગી જનસભાને લઈ 2012 બાદ 7 વર્ષ પછી નરેન્દ્ર મોદીની આ જ સ્થળ ઉપર સભા કે જ્યાં નરેન્દ્ર મોદી પીએમ બને તેવા 2012માં સૌથી પહેલા નારા અહીંયા લાગ્યા હતા? ચોક્કસપણે જોમ જુસ્સો અને ઉત્સાહ આજે ભારતીય જનતા પાર્ટીના અને બધા જ નાગરિકોના, વિવિધ સમાજોના આગેવાનો, કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે. કારણ કે નરેન્દ્રભાઈ મોદી એનડીએના ગઈકાલે નેતા ચૂંટાયા
અને હજી પ્રધાનમંત્રી પદના બીજી વખતના જયારે શપથ લેવાના છે એ પહેલા એમને ગુજરાત આવવાનું પસંદ કર્યું. માનનીય અમિતભાઈ સાહેબ પણ ગુજરાત આવવાનું પસંદ કર્યું છે. બંને ગુજરાતના સપૂત જેમને દેશમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત અપાવી છે એ બંને નેતાઓ જયારે અહીં આવી રહ્યા છે ત્યારે એક આગવા પ્રકારનો જોમ જુસ્સો અને ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તામાં જોવા મળી રહ્યો છે. અને તમે જોઈ રહ્યા છો કે પૂર્ણ સમયની તૈયારી અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ કરી રહ્યા છે. 24 કલાકમાં આ સભા સ્થળ નક્કી થયું. પીએમએ ગઈકાલે ટ્વીટ કરીને જાણકારી આપી કે હું ગુજરાત આવું છું. કોઈ કાર્યક્રમ નક્કી નહોતો, સીધું ખાનપુર ખાતેની આ સ્થળની પસંદગી. ચોક્કસપણે જેપી ચોક ખાનપુર સાથે નરેન્દ્રભાઈ મોદીની, અમિતભાઈ શાહની અનેક લાગણીઓની ક્ષણો વણાયેલી છે, જોડાયેલી છે. આ એ જ ખાનપુર જેપી ચોકનું કાર્યાલય છે જ્યાંથી નરેન્દ્રભાઈ મોદીએ કાર્યકર્તા નાતે જ્યારે પ્રચારકમાંથી સંગઠન મહામંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારે અહીંયાથી એમની શુભ શરૂઆત થઈ છે. અને સંગઠનનો ગુજરાતમાં બૂથ સુધીનો પાયો મજબૂત કરવામાં એમની આગવી ભૂમિકા રહેલી છે. એ નરેન્દ્રભાઈ મોદી જ્યારે લોકસભાની 2 સીટો હતી એ 303 સુધી પહોંચાડી છે. આવી અથાગ મહેનતના શિલ્પી આ જેપી ચોક ખાનપુર જ્યાં અમારા વિજય ઉત્સવના અનેક કાર્યક્રમો થયા છે. અટલ બિહારી વાજપેયીજી લઈને અનેક નેતૃત્વના અહીંયા જાહેર સભાઓ યોજાય છે. અને પ્રત્યેક સ્વરૂપે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જયારે જેપી ચોકમાં આવે છે ત્યારે એની ઉર્મીઓમાં એના ઉત્સાહમાં એક અનેરો આનંદ હોય છે. અને એવા જેપી ચોક ખાનપુર જયારે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ જન અભિવાદન જનસભા માટે આવી રહ્યા છે ત્યારે એનો અલગ પ્રકારનો આનંદ અને ઉત્સાહ છે. બિલકુલ ધન્યવાદ બાપુ. તો જે રીતે વાત કરવામાં આવે તો આપણે સ્ટેજ પરથી સીધા દ્રશ્યો બતાવીશું કે જ્યાં પીએમ મોદી અને અમિત શાહ જનસભાને સંબોધન કરવાના છે. આ જ એ સ્ટેજ છે કે જ્યાંથી જનસભાને સંબોધન થશે. તમામ જે તૈયારીઓ છે આખરી તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે. સાંજે 7 કલાકે અહીંયાથી જનસભાને સંબોધન થશે. તે પ્રકારના દ્રશ્યો જે રીતનું અહીંથી સ્ટેજ જોવા મળશે, સ્ટેજથી જનસભા જે સાંજે અહીંયા તમામ જનમેદની એકઠી થશે, આ સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે અહીંયાથી આ સભા થવાની છે. અને અહીંયા તમામ રીતે લોકો જે છે કાર્યકર્તાઓ હાજર રહેશે. ભાજપના ઝંડાઓ લાગવાની શરૂઆત થઈ ચૂકી છે. સમગ્ર જે ખુરશીઓથી જે વિસ્તાર છે ભરાઈ જશે. કાર્યકરોથી ખીચોખીચ ભરાયેલો આ વિસ્તાર રહેશે. અને જે પ્રમાણે આ તમામ તૈયારીઓ છે તેને આખરી ઉપાડી રહ્યો છે. હાલ સાંજે 7 વાગે જે છે તે કહી શકાય કે અહીંયાથી પીએમ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સંબોધન કરશે. જી મીર. બિલકુલ બ્રિજેશ, આભાર આપનો. આપની પાસેથી સમગ્ર કાર્યક્રમના અપડેટ્સ લેતા રહીશું. તો પ્રધાનમંત્રી મોદી આજ સ્થળ પર ખાનપુરમાં જંગી જનસભાને સંબોધન કરવાના છે. તમામ કાર્યકરોમાં ઉત્સાહ છે, સાથે સાથે ભાજપના નેતાઓમાં ઉત્સાહ, કારણ કે નરેન્દ્ર મોદી આ સ્થળની મુલાકાત, આ કાર્યાલયની મુલાકાત લગભગ 7 વર્ષ બાદ લઈ રહ્યા છે. તમામ ભાજપના દિગ્ગજ નેતાઓ, પ્રદેશના પદાધિકારીઓ લાગી ગયા છે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહના કાર્યક્રમને લઈને. શિવાનંદ ઝા પણ લાગી ગયા છે. સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો એક તરફ માની મમતા અને બીજી તરફ સમગ્ર વિશ્વ રાખવામાં આવે તો પણ તોલ ન બેસે. વ્યક્તિ સામાન્ય હોય કે દિગ્ગજ નેતા, મા પાસે આવે એટલે મમતાના સાગરથી ભીંજાયા વિના ન રહે. ત્યારે દેશના મહાનાયક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ પણ મોટું કામ કરતા પહેલા માતાને મળી આશીર્વાદ લેવાનું ચૂકતા નથી. ગાંધીનગરમાં ભાઈના ઘરે રહેતા માતા હીરાબાને મળી નરેન્દ્ર મોદી આશીર્વાદ લઈ માતા સાથે વાતચીત કરી મોઢું મીઠું કરે છે. 2014ની ચૂંટણી જીત્યા બાદ શપથ લેતા પહેલા નરેન્દ્ર મોદી માતાને મળી આશીર્વાદ લીધા. ત્યારે લોકસભાની 2019ની ચૂંટણી સમયે પણ તેમણે મતદાન કર્યા પહેલા માતાના આશીર્વાદ લેવા ગાંધીનગર પહોંચ્યા હતા. અને હવે 30 મેના રોજ શપથ લેવાના છે તે પહેલા નરેન્દ્ર મોદી આજે માતા હીરાબાના આશીર્વાદ લેવા ગાંધીનગર આવી રહ્યા છે. પોતાના જન્મદિવસે પણ નરેન્દ્ર મોદી માતાને મળવા અચૂક જાય છે. માતાને મળ્યા બાદ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે માતાની મમતા, માતાના આશીર્વાદ જીવન જીવવાની જડીબુટ્ટી છે. તો લોકસભાની ચૂંટણીમાં ફતેહ હાંસલ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીના ભવ્ય સ્વાગત માટે એરપોર્ટ પર તમામ તૈયારીઓ કરી દેવાઈ. પક્ષના મોટા નેતાઓ પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહના સ્વાગત માટે હાજર રહેવાના છે. સાથે જ પ્રધાનમંત્રી મોદી ફરી પ્રધાનમંત્રીના શપથ ગ્રહણ કરતા પહેલા માતા હીરાબાના આશીર્વાદ પણ લેવાના છે. ગાંધીનગર એ માટે જશે. ભારતીય જનતા પાર્ટીની જોડી નંબર 1 ગણાતી એવી પીએમ મોદી અને શાહની જોડી ચૂંટણીના પરિણામ બાદ પહેલી વખત એક સાથે ગુજરાત પ્રવાસે આવી રહી છે અને તેના માટે ભાજપ પ્રદેશ ના પદાધિકારીઓ નેતાઓએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.
તો પ્રધાનમંત્રી મોદીનો આજે ગુજરાત પ્રવાસ અને તેના માટે ગુજરાત પ્રદેશ એકમ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. એક ભવ્યાથી ભવ્ય ડોમ બનાવવામાં આવ્યો છે ખાનપુરના જેપી ચોક ખાતે. તેઓ આજે પ્રધાનમંત્રીની સભા સંબોધવાના છે. પ્રધાનમંત્રી આ સભાને સંબોધન કરશે. 2012માં જે રીતે અમારા સંવાદદાતા સાથે વાતચીત કરી રહ્યા હતા, 2012માં પ્રધાનમંત્રીએ અહીં એક સભાને સંબોધી હતી. તે વખતે તેમણે 2012ની ચૂંટણી જીતી હતી અને આ જ સભામાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને તે પ્રકારના નારા લાગ્યા હતા. અને આખરે 2013માં ગોવામાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી અને તેમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને ઘોષિત કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી તે બાદ સમગ્ર દેશભરમાં ચૂંટણી પ્રચારમાં લાગ્યા. 2014માં તેઓ જીત્યા અને ફરી એક વખત તેઓ પ્રધાનમંત્રી પદના શપથ લેવાના છે. તો અમદાવાદમાં ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી આજે જઈ રહ્યા છે અને ત્યાં તેમનું જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. શા માટે ખાનપુર કાર્યાલય પર પસંદગી, તેના માટે જઈએ ન્યૂઝરૂમથી સહયોગી મિથુન જોડાય છે. જી મિથુન. બિલકુલ મિહિર, જે રીતે આપણને લાગે કે કમલમ જે ગાંધીનગરમાં આવેલું છે આટલું મોટું કાર્યાલય અને ત્યાં કેમ નહીં અને ખાનપુરમાં જ કેમ, તો તેના પાછળના 10 મોટા કારણો છે. સૌથી પહેલું તો આપને એ જણાવી દઉં કે કમલમ જે છે તે 10 ફેબ્રુઆરી 2014માં તેની સ્થાપના થઈ હતી. કમલમ હોવા છતાં મહાજીત પછી મોદીએ ખાનપુર કાર્યાલય પસંદ કર્યું. સૌથી મોટી વાત, 10 જે સૌથી મોટી વાતો છે તેની વાત કરીએ તો પ્રથમ જે વાત છે, અમદાવાદના ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલયનું ઐતિહાસિક મહત્વ રહ્યું છે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યકર તરીકે શરૂઆત કરી હતી. તો કમલમને બદલે ખાનપુર કેમ? ખાનપુરમાં 1984માં ભાજપનું પ્રદેશ કાર્યાલય બન્યું હતું. સૌથી જૂનું આ કાર્યાલય રહેલું છે. ત્યારબાદ કમલમ બન્યું છે, ત્યારબાદ દિલ્હીનું પણ કાર્યાલય બન્યું છે. સંગઠન મહામંત્રી તરીકે નરેન્દ્ર મોદી ખાનપુર કાર્યાલય પર જ રોકાતા હતા, એટલે કે જૂનો નાતો છે નરેન્દ્ર મોદીનો ખાનપુર કાર્યાલય સાથેનો. બીજી જો વાત કરીએ તો શહેર મંત્રી તરીકે અમિત શાહે પણ અહીંથી જ રાજકીય જીવનની શરૂઆત કરી હતી, એટલે કે આ બંનેની જે જોડી કહેવાય છે તે બંને એ અહીંથી જ શરૂઆત કરી હતી. ગુજરાતને ભાજપનો ગઢ બનાવવાનો પાયો પણ અહીંયા જ નખાયો હતો. આ સૌથી મહત્વની જે વાતો છે, સૌથી જે 10 મહત્વની વાતો છે, તેમાં ખાનપુર ભાજપ કાર્યાલય ખાતેથી અનેક સરકારો બની અને ચાલી પણ છે, એટલા માટે ખાનપુર કાર્યાલય ભાજપ માટે ઘણું જ મહત્વનું છે. બીજી જો વાત કરીએ તો ભાજપના દિગ્ગજોની સાથે જોડાયેલું છે અમદાવાદનું ખાનપુર કાર્યાલય. તો ખાનપુરનું કાર્યાલયનું વિશેષ મહત્વ છે અને ખાસ કરીને તે જેપી ચોકનું પણ છે. તે લાલકૃષ્ણ અડવાણીની ઓફિસ પણ ખાનપુરમાં જ હતી, ત્યાંથી જ શરૂઆત થઈ હતી અને ત્યાંથી શરૂઆત થઈને હવે ભવ્ય પાર્ટી બની ગઈ છે ભાજપ. ત્યારે 2014ની લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ કાર્યાલયને કમલમમાં ખસેડાયું હતું. 10 ફેબ્રુઆરી 2014માં અડવાણીના હસ્તે કમલમની શરૂઆત થઈ હતી, એટલે કે સૌથી મહત્વ ખાનપુર કાર્યાલયનું છે. મિહિર, સંગઠન મહામંત્રી તરીકે નરેન્દ્ર મોદીની કાર્યાલયમાં યાદો છે. અમિત શાહના રાજકીય જીવનની શરૂઆત આ કાર્યાલયથી જ થઈ હતી અને 1948માં બનેલું કાર્યાલય નરેન્દ્ર મોદી સાથે એક ઇમોશનલ ટચ ધરાવે છે. રુસ્તમકામા માર્ગ પર ભારતીય જનતા પાર્ટીનું આ કાર્યાલય કર્ણાવતી મહાનગર અત્યારે આ એકમ આનામાં બેસે છે, પરંતુ સાથે સાથે ભાજપનું પ્રદેશ કાર્યાલય કમલમ બન્યું એ પહેલા આ જ કાર્યાલયથી ભાજપ પ્રદેશની તમામ ગતિવિધિ ચાલતી હતી. જી મિથુન. તો જે રીતે આઈકે જાડેજા અમારી સાથે જોડાઈ ગયા છે, જાડેજાજી, જે રીતે કમલમના જગ્યાએ હવે ખાનપુરનું કાર્યાલય જે વિશેષ મહત્વ ધરાવે છે તે પાછળનું જે મહત્વનું કારણ શું છે? ગુજરાત એ ભાજપનો ગઢ ગણાય છે, પરંતુ ગુજરાતને ભાજપનો ગઢ બનાવવામાં સૌથી મહત્વનું જે સ્થળ હોય તો આ સ્થળ છે ભાજપનું ખાનપુર કાર્યાલય, કે જ્યાં પ્રધાનમંત્રી મોદી સહિત તમામ નેતાઓએ જે જીવનની રાજકીય કાર્યની શરૂઆત કરી એ આ કાર્યાલયથી કરી છે. આ કાર્યાલય 1984-85માં આ કાર્યાલય ભાજપનું ઘર બન્યું અને ત્યારબાદ ભાજપને ભવ્ય સફળતા જે ગુજરાતમાં મળી છે તેની અંદર આ કાર્યાલયનો મોટો રોલ છે. આ કાર્યાલયની અંદર ભાજપના તમામ નેતાઓની રાજકીય કેરિયર શરૂ થઈ છે. અહીંયા પણ પીએમ મોદીની 3D ઇમેજ જે છે રાખવામાં આવી છે. 2012ની અંદર પીએમ મોદીએ 3D સભાઓ કરી હતી અને ત્યારબાદ આ ઇમેજ અહીંયા બનાવવામાં આવી. સાથે ભાજપના વરિષ્ઠ નેતા છે, એમની સાથે વાત કરીએ.
બાબુ, જે રીતે આ કાર્યનું ઐતિહાસિક મહત્વ છે, પીએમ પણ અહીંયા રહ્યા, અમિતભાઈ પણ રહ્યા, ભાજપના કોઈ પણ નેતાની શરૂઆત એ અહીંયાથી થઈ, કેટલું મહત્વનું અને ઐતિહાસિક સ્થળ? ખાનપુર જેપી ચોકના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું, જે એક સમયનું પ્રદેશ કાર્યાલય હતું, અત્યારે મહાનગરનું કાર્યાલય છે, એનું ખૂબ અતિ મહત્વની સાથે સાથે એમાં હૃદયની અનેક સ્મૃતિઓ અને અનેક વિસ્મરણીય કહાનીઓ છુપાયેલી રહેલી છે. અને એના કારણે દરેકના મનમાં ખાનપુર જેપી ચોક કાર્યાલય ખૂબ મહત્વ ધરાવે છે. 1984માં ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયની શરૂઆત થઈ, નવનિર્માણના આંદોલન પછી જયપ્રકાશ નારાયણજી, જેમને નવનિર્માણ આંદોલનમાં એક નેતૃત્વ લીધું હતું, એ નેતૃત્વ પછી જ્યારે આંદોલન સમાપ્ત થયું ત્યારે જયપ્રકાશ નારાયણજીની અમદાવાદમાં જ્યારે સભા થઈ ત્યારે પહેલી સભા અહીંયા ખાનપુર આ ચોકની અંદર યોજાઈ હતી અને ત્યારથી આ ચોકને જેપી ચોક ખાનપુર નામ આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી પણ પાર્ટીએ પણ 1984માં પ્રદેશ કાર્યાલય તરીકે અહીંયા એની શરૂઆત કરી હતી અને ત્યારથી અવિસ્મરણીય આ બધી જ સ્મૃતિઓ અહીંયા સંકળાયેલી છે. નરેન્દ્રભાઈ મોદી એ જ સમયે થોડા મહિનાઓ પછી ભારતીય જનતા પાર્ટીમાં એક સંઘના પ્રચારકમાંથી સંગઠન મહામંત્રી તરીકે જ્યારે આવ્યા અને જવાબદારી સંભાળી ત્યારે સંગઠનની અનેક ભૂમિકાઓ સાથે એમણે કાર્યવાહી કરેલી છે. આ જ કાર્યાલય ઉપરથી સરકારો બનાવવાની પણ કાર્યવાહી થઈ છે. આ જ કાર્યાલય ઉપરથી ભારતીય જનતા પાર્ટીના બૂથ સુધીના ગુજરાતમાં મૂળિયા નાખવાનું કામ થયું છે અને આ કાર્યાલય સાથે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને માનનીય અમિતભાઈ શાહની અનેક પ્રકારની કાર્યવાહી અને કહાનીઓ રહેલી છે. બાબુ, એવું કહેવાય છે કે આ જ કાર્યાલય છે કે જ્યાં સંગઠન મહામંત્રી તરીકે નરેન્દ્રભાઈ જે છે અહીંયા રહેતા હતા, અહીંયા જ રોકાતા હતા, એ કઈ જગ્યા છે અને આ જે યાદો છે, કારણ કે તમે પણ એ વખતે યુવા મોરચામાં હતા, કઈ રીતની યાદો? ચોક્કસપણે આ કાર્યાલયમાં અહીંયાથી ઉપરના મજલામાં એક નાની એવી રૂમ રહેલી છે, લગભગ 10x10ની રૂમ હશે અને 10x10ની રૂમમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સંગઠન મહામંત્રી તરીકે રહેતા હતા, અહીંયા જ રહેતા હતા. એમને ઘણા લાંબા સમય સુધી અનેક રાતવાસો એ નરેન્દ્રભાઈ મોદીને અહીંયા કર્યો છે અને એક સંગઠનાત્મક મહામંત્રી તરીકે જે પ્રકારની એમની કાર્યવાહી અને વ્યવસ્થાઓ રહેલી છે એ વ્યવસ્થાઓના કારણે અહીંયાથી એમને એક પાર્ટીના આગવા પ્રકારના સંગઠનાત્મક મૂળિયા નાખ્યા છે. અને એવું કહી શકાય કે ખાનપુર જેપી ચોક કાર્યાલય ઉપરથી નરેન્દ્રભાઈ મોદી સંગઠનની સ્વરૂપે પણ સફળદાયી રહ્યા છે અને સરકારની દ્રષ્ટિએ પણ સફળદાયી રહ્યા છે. એવા કાર્યાલય ઉપર એટલે કે એ જેપી ચોક ખાનપુરમાં આજે નરેન્દ્રભાઈ મોદીની અને અમિતભાઈ શાહની જાહેર સભા યોજવામાં આવેલ છે, જન અભિવાદન સભા પણ યોજવામાં આવેલ છે. જે રીતે વાત કરી આ કાર્યાલયનું ઐતિહાસિક મહત્વ છે, ભાજપનો કોઈ પણ કાર્યકર અને નેતા માટે આ જેટલી મહત્વની અને ઐતિહાસિક ભૂમિ છે તે પ્રધાનમંત્રી મોદી એટલા માટે જ અહીંયા આવી રહ્યા છે અને અહીંયા જન અભિવાદન સભા જે તેમની થવાની છે અને એક સીધો મેસેજ ભાજપના કાર્યકરોને સમગ્ર દેશમાં જાય તે માટે આજે જનસભા માટે આ સ્થળની પસંદગી કરવામાં આવી છે. કેમેરામેન કૌશલ